એટલે મને ભૂરો ગમે. ભૂરો તો એક ઘડીક આવશે, કારણ કે એ ખરેખર છે ભૂરો ભૂરો છે. બે જ મિનિટમાં ભૂરો આવ્યો મારી પાસે. મને કે માયાભાઈ ત્રણ દીઠા ઘરના ગયા તે પછી તોતડો હરિદ્વાર આવી તો ફોન કરે એ ઉપસર પછી અમારા હાથાની દુબક્યુ માલજો લે. અમારે અમે અહીં ડૂબકી મારી તને અહીંયા કઈ ફેર પડવાનો ડો મારો આવો ડૂબક્યું ખબર પડે. એ ભૂરા એના ઘરના તેડવા ગયું એની પત્નીને મોટર સાયકલ. મને કે આપો હવે તમારે આમ છે મોટર સાયકલ પેલું જ લે ચેને. મેં કહ્યું છોકરા આ કેવડા થઈ ગયા હું પીડ્યું રે હા કે છે ડોહા. મને કે આપો ને ભલા મને અમારે કાદક કાદક કામ હોય વધારે તો કામ ન હોય. આપ્યું ગયો તેડવા એની પત્નીને. એની પત્નીને તેડવા ગયો એટલે પણ રસ્તે એને યાદ આવ્યું કે ન્યા સંબંધ કર્યો ત્યારે આ તોતડા પણ ન દેખાય એ માટે અંગ્રેજી બોલ્યો હતો થોડું ઘણું. હવે તો અંગ્રેજી આખો થી બોલવું કેમ એટલું તો આવડતું નથી. હવે શું કરું? તો મારો દીકરો તૈયાર બે ગ્લોફામાં પાન નાખી દીધા મોઢામાં પાન. એને સસરા રામ રમણે લે ભુરેશ આવો આવો શું કરો તમારા બાપા તો એને સાસુ એ દુખણે લે લે ભુરે શું કરો શું કરો તમારા બા. એટલે આને એમ થયું કે મોઢામાં પાન છે એટલે ન બોલે. ઘરની ગાયના ઘીના લાડવા હા હોય બનાવેલા હા હોય થાળીમાં ઘા કર્યો કે લ્યો ભુરેશ આ લાડવા ખાવો જોઈએ. અને ભૂરો બોલ્યા ઢેંટડે. અને હાહુ નો મગજ જોગ રોયા એની મા જવડી છે મારે હામો ઢેંટડે આ તો હાવ સંસ્કાર વગેરે ન લાગે. એના સસરા સાંભળી જાય ઉભા થઈને એ ભુરેશ આડું ઉડું કઈ ન બોલાય હાલો ખાઈ જાવ લાડુઓ ઢેંટડે. એનો બાપ એના હાહરો નો મગજ જો કે એના બાપ જોડો છે મારો આ તો હાવ બુદ્ધિ વગેરે ન લાગે ઢેંટડે ઢેંટડે. આને ખોરડે રિવાજ છે જમતા જમતા ઢેંટડે ઢેંટડે કરવાનો. પણ દીકરી પંદર દી રહીને આવી આપણે એને પૂછી ગયા બેટા હા આવ્યો સા લુખેશ એને તાર બાએ લાડવા આપ્યો હતા કે ઢેંટડે. મેં લાડવા આપ્યો હતા કે ઢેંટડે એટલે તમારે ત્યાં ખોલડે જમતા જમતા ઢેંટડે ઢેંટડે કરવાનો રિવાજ છે. અમારે બ્રહ્મદેવતાઓ જમવા બેહે ત્યારે વચ્ચે વચ્ચે લાડવા હોય તો વચ્ચે વચ્ચે શ્લોક આપણે આવે બરોબર ને. આપણે વચ્ચે બરોબર પંગત જમતી હોય ત્યારે યા તે રુદ્ર શિવાંગ તનુ રઘોરામ પાપ કાસિની તયાન સ્તનવા સંતમ યાગીરી સંતા વિશાખ સિંહ નમ પાર્વતી પતિ હર હર મહાદેવ. હર હર કહેતા બે લાડવાની જગ્યા થઈ ગયો. આપણા ભૂદેવો જમતા હોય ત્યારે હા હું તો આ ગોપનાથ ને મારે સોરાય હોય ને ત્યારે ઘણી વાર જાઉં. મેં ઘેરે તો નથી કરી કારે. હવે આપણે બીજે જમવા જવાનો ટાઈમ ન હોય ને ઘેરે કારે બધું કરવું યાર. તમને લાગે એવું મેં કર્યું હોય એમ? મેં કોઈ ઘેરે ભામણ જમેડે એવું લાગે તમને? બોલાય ના પાડે એ ના પડે ત્યારે આપણે થાય આપણેથી હા વજાઈને આવી છીએ આપણે એને હો હો ગાવના વેળા. બીજે જમવા ગયા ને આવો અનુભવ આપણે છોય ન હોય આપણે જમીન વૈયા ગયા કોઈ થોડા સાંભળવા ખોટી છે હોય બરોબર એવું લાગે કે આ બરોબર. મેં નહીં મારી પાસે બે ત્રણ મિત્રો બ્રાહ્મણ છે એક એક બ્રાહ્મણ એવો છે એ હો હો બ્રાહ્મણ બરાબર છે. અમારો સાયરામભાઈ દવે એને એકને જમાડો એટલે 108 બ્રાહ્મણને જમાડ્યાનું મને પુણ્ય મળે બોલો. હવે બે ત્રણ રાખીએ તો 300 બ્રાહ્મણ થઈ જાય. અને એને અરે એક ભાણિયો હોય એટલે હો ભામણ બરાબર એક ભાણિયો નહીં. મને તાન આવે ત્યારે હું એવું કરું કારક કારક પણ તાન સડે તો નહીં તો નહીં નહીં તો હું બીજે જમી આવું.
હરાદ હતા તો હગા બે દીકરા બાપ નું હરાદ નાખતા હતા, કાક 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 કરીને ખીર ના કોળિયા ઉડાડ્યા, જીવતો હતો તેથી કોઈ થી ભાવ દેવાય ન ગયા, ખીર ના કોળિયા ઉડાડ્યા, નળિયા ઉપર પીડ્યા, કાગડો આવ્યો, પણ સ્વામીજી કાગડો ધ્રુજ્યો બહુ, ખીર જોઈ ગયો બાની બનાવેલી, એ કાગડો મળ્યો ધ્રુજવા. એટલે મોટા ભાઈ નાના ભાઈ ને કીધું, ભાઈ બાપા ખાહે નહીં, તા કે એમ થાય નહીં ખાય, ઘેરે ખાધું તારા બાપે કોઈ દી, પ્રોગ્રામ જ કર્યા તારા બાપે એકલા, ડાયરા માં ઉસો જ નતો. પણ કે ભલે બાપા ખાય નહીં તો વાંધો, પણ બાપા ધ્રુજે કાં તક ફળિયા બાને ફળી ગયો. એટલે ભૂરાને આવડે આ ઢેંટડે કીધું, એટલે કે આનો રિવાજ છે, ઘર બાપા આવું શ્લોક બોલતા હોય, સંતો કઈક ભજન કરતા હોય, કીર્તન કરતા હોય, અને જ્યાં સુધી પીરસાય નહીં ત્યાં સુધી કીર્તન કરતા હોય, તો આ જમતો જમતો ઢેંટડે ઢેંટડે ઢેંટ, વોટ મીનિંગ ઓફ ઢેંટડે. ત્યારે એની દીકરીએ કીધું કે એવું કઈ નથી બાપા, કે તો કે તોતળા છે, કે પણ તોતળા છે એમાં ઢેંટડે હું, તાકી એમ કે લાડવો ન ખવાય ઘેન ચડે, લાડવો નો ઠવાય ઢેન ટળે, લાડવો નો ઠવાય ઢેન ટળે, એમ આયલી હું તમને હવાઈ નો કરાવું તો તમને ઢેન ટળે, અને તમે આમાં લેર નો કરો તો અમને ઢેન ટળે, અને મારા બાપ મને તમને તો ખૂબ ઘેન ચડ્યા હતા, પણ સંતો એ આવીને એ માત સુવડાવે ને આવા સંત જગાડ્યા, ઘેન માલી મને તમને જગાડ્યા છે, અને એટલે આ બધા સંસ્કાર જો મળતા હોય એવી જનની નહિયામાં પોડંતા પોડંતા બીજો કજુ બીનો રા મના ધોલા ધાવણ કેરી ધારાય ધારાય પાનો કસુમીનો રંગ હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુમીનો નામ, રાજ મને લાગ્યો કસુમીનો નામ. ભક્તો ના તંબુર થી ટપકે લો મસ્તી ભર જાગો કસુમી નો રા. એવી વાલી દિલદારોની પગની મેંદી
પરથી છૂમો કસુબે નો રંગ ઓ રાજ મને લાગો ઓ રાજ મને લાગો ઓ રાજ મને લાગો કસુબે નો રંગ રાજ મને લાગો કસુબે નો રંગ ઓ રાજ મને લાગો કસુબે નો સોમનાથના દરિયે મા બાપ વગેરેના બેન ભાઈ મા બાપ નતા, ધર્મશાળામાં જમી લે, એસટી ડેપોમાં હુઈ રે, મેળાની અંદર જયારે મેળો જામે કાર્તકી 12, 13, 14 અને પૂનમનો અત્યારે ચાલુ, બેનને રમકડા તો ન લઈ શકે. સ્વામી દરિયાના પટમાં સંખલાના ખીચા પડે બેન, એમાં એક બેન થોડીક મોટી થઈ અને મેળાની હોપર નીકળે છે. શોરૂમમાં એક ઢીંગલી મૂકેલી હોય છે દુકાનમાં, ઢીંગલી જોઈ જાય છે. ભાઈ ને કે ભાઈ મને ઢીંગલી લઈ દે, હે મને ઢીંગલી લઈ દે, ઢીંગલી લઈશ બેન. ઉંમર નાની છે, 7 વર્ષનો છે, 5 વર્ષની બેન છે. બાવડો પકડે ને કાટ 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 જેમ કરોડપતિ જેમ પગથિયા ચડતો એમ દુકાનના પગથિયા ચડી ગયો ને કીધું, હે ભાઈ આ ઢીંગલીની શું કિંમત છે છોકરા? હા મારે બેનને લેવી છે, ઢીંગલી લેવી છે. પાવર જોયો છોકરાનો, આમ પાવર, આમ મારે બેનને ઢીંગલી જોવે. શું કિંમત છે? 500 રૂપિયા. બસ 500 રૂપિયા. ખીચામાં હાથ નાખ્યો, સંખલાની મુઠ્ઠી ભરી અને મૂકી કીધું કે અમારા 500 ના જેટલા થતા એટલે લઈ લે, બીજા પાછા. બોલે સ્વામી 5 સંખલા લઈ લીધા, બીજા પાછા આપ્યા, લઈ લે 5 સંખલા લઈ લીધા, ઢીંગલી આપી દીધી. ઢીંગલી લીધી માણા હોય ગયો, બાજુના વેપારીથી નો રહેવાનો કે આમ ઢીંગલીઓ વેચાય 5 સંખલામાં? કે મેં 5 સંખલામાં નથી વેચી. કે તો છોકરો મોટો થાય અને સંખલાની રૂપિયાની કિંમત સમજા હે ત્યારે પહેલી દુકાન આ ચડશે, કા કરોડપતિ બનશે, તો આ દુકાન નહીં ભૂલે. મારી બેની ના કંઠે ની તરતા હાલરના બોલ્યો કજુબી નો રા, હે એવી ભીષણ રાત્રિ કેરી, હે એવી ભીષણ 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 એવી બેની ના કંઠે ની તરતા લરણા બોલ્યો કજુબી નો રા, એવી ભીષણ રાત્રિ કેરી પહાડ મિત્રાડો એ ગાયો કસુમી નો રંગ, ઓ રાજ મને લાગો, ઓ રાજ મને લાગો, ઓ રાજ મને લાગો કસુમી નો રંગ, 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 ઓ રાજ મને લાગો રાજ.
ધારી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. ગંગા હરિદ્વારની ભૂમિ, એમ આવા સંતોનું આગમન અને એની વચ્ચે અમારા લોઢાના શબ્દો ત્યાં ભટકાયનો ત્યાં પારસ મણીને અડી જાય સોનાના કરવા માટે આવ્યા હતા. અમારા અહોભાગ અહીંયા આવીને તમને વાદાના દર્શન કરવા તમારા અને અહીંયા લહેર કરવી, મારી જાતને ધન્ય અનુભવું છું.